पर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ यवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी बदा भक्तों ने भाव थी जय स्वामीनारायण सद्गुरु गोपाल गुणादित्यानंद स्वामीनी वातो स्वामीनी वातो એ આપણા જેવા મુમુક્ષુને માટે નિત્ય નવો ને નવો ઉત્સાહ આપે. ભગવાન ભગવાનના સંતો ભક્તોનો મહિમા એ આપણા જીવનની અંદર કાયમને માટે નવપલ્લવિત રાખે, ક્યારેય સુકાવા ના દે. અને મોક્ષના માર્ગમાં આવતા આપણના વિઘ્નો એને સમાવતી જાય એવી પૂજ્ય સ્વામીની ગુણાત્યાનંદ સ્વામીની વાતો છે. આજે આપણે સ્વામીની એક વાત વાંચી અને સ્વામીનો સમાગમ કરીશું. વાત છે પ્રકરણ બીજું, વાત નંબર 26. પહેલાં આખી વાત એકવાર વાંચીશું, બધા ભક્તો સાંભળશો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. અને સ્વામીએ વાત કરી જે જેવો સત્સંગ છે તેવો જણાય જ નહીં, ને કોઈકને જણાય તો સત્સંગ કરે નહીં, ને જો કોઈક કરે તો જેવો સત્સંગ છે તેવો થાય નહીં, ને જો થાય તો જાળવવો બહુ કઠણ પડે. તે કાં તો બહેકી જાય ને કાં તો ગાંડો થઈ જાય, પણ જળવાય નહીં. અને તે સત્સંગ કોણ જાળવે? તો જેને મહારાજને વિશે ને આ મોટા સંતને વિશે મહાત્મ જ્ઞાને સહિત પ્રીતિ થાય તે જ જાળવે, પણ બીજાથી તો જળવાય નહીં. એમ કહીને વળી બોલ્યા, જે આજ વર્તમાન કાળે જેણે દેહ ધર્યા છે તેને તો એક પગલું અક્ષરધામમાં છે, ને જેને આવા સાધુની ઓળખાણ થઈ છે તેને તો બે પગલા અક્ષરધામમાં જ છે. પણ જેને એ વાતનું જ્ઞાન નહીં તેને એ વાત સમજાય નહીં, ને આ સત્સંગમાં તો અનંત પ્રહલાદ, અનંત અંબરીશ ને પર્વતભાઈ જેવા અનંત છે, પણ સાધુના સમાગમ વિના જ્ઞાન થાય નહીં, ને જ્ઞાન થયા વિના એવો મહિમા જણાય નહીં, ને મહિમા જાણ્યા વિના સુખ્યો થાય નહીં, એમાં કાંઈ સંશય નથી. આ વાતની અંદર સ્વામી ઘણી ઘણી બાબતો આપણને જણાવે છે. એમાં મુખ્ય સત્સંગ શું છે એની ઉપર વાત કરતાં કરતાં સત્સંગ જાળવવા માટેના સાધન શું છે, સત્સંગ કઈ રીતે જાળવી શકાય, સાધુનો મહિમા શું છે, સંત સમાગમની શું આવશ્યકતા છે, બધી વાતો સ્વામી આની અંદર આપણને જણાવે છે.
સ્વામી વાતની શરૂઆતમાં કહે છે, સ્વામી કહે કે સત્સંગ જેવો છે તેવો જણાય જ નહીં. સત્સંગનો મહિમા અપાર છે, મચ્છર છે એ આકાશને માપી ના શકે. એમ સત્સંગ, સ્વામી કે જેવો સત્સંગ છે તેવો જણાય જ નહીં. મહારાજ અંતેના બીજા વચનાવૃતમાં મહારાજ કે સર્વે સાધનના ફળરૂપ આ સત્સંગ છે. કેટલાય સાધનો કર્યા છે, વ્રત દાન તપ પૂજન યજ્ઞ વગેરે વગેરે કંઈ કર્યું હશે, કેટલાય બધાય સાધનોના ફળ રૂપે આપણને સત્સંગ મળ્યો છે. અને કદાચ સાધન કર્યા હશે કે નહીં કર્યા હોય, કા કોઈ ભગવાન કે મોટા સત્પુરુષની નજરમાં આવ્યા હશું કે એના એન કેન પ્રકારે કંઈક યોગમાં આવ્યા હશું, તો ભગવાન એને મોટાએ કૃપા કરીને આપણને સત્સંગની પ્રાપ્તિ કરાવી. મહારાજ એ જ વચનામૃતની અંદર અંત્યના બીજામાં કે ભવ બ્રહ્માદિકને પણ દુર્લભ એવો આ સત્સંગ, એમ કરીને મહારાજ એમાં આગળ વાત કરે છે. પણ કહેવાનો મતલબ કે ભવ બ્રહ્માદિક દેવતાઓને માટે પણ આ સત્સંગ દુર્લભ છે. એ ધારે કે મારે અત્યારે સત્સંગમાં આવવું છે, મારે આ ભગવાનના સંતો ભક્તોની મધ્ય રહીને ભગવાનની ભક્તિ ઉપાસના આજ્ઞા પાળવી છે, તો એના માટે પણ એ ધારે તો આજે ના કરી શકે. એ વસ્તુની પ્રાપ્તિ આપણને થઈ છે. સત્સંગ સ્વામી કે જેવો છે એવો જણાય જ નહીં, ત્યાંથી સ્વામી વાતની શરૂઆત કરે છે. આપણે ઘણીવાર વાત સાંભળી કે નારદજીને સત્સંગનો મહિમા ભગવાનને પૂછ્યો કે સત્સંગનો કેવો મહિમા છે, તો ભગવાને કીડા પાસે મોકલે, કીડાને જેને ગાડા નીચેથી કીડો પસાર થતો હશે ત્યાં જઈને એને પછી બહાર આવ્યો, ભય પામતો પામતો બહાર નીકળ્યો અને પૂછ્યું કે ભાઈ સત્સંગ છે કેમ ફલમ, તો તરત કીડો તો મરી ગયો. તો નારદજીને થયું કે આ ખાલી સત્સંગ શબ્દ સાંભળતા જ મરી ગયો, આનો સત્સંગનું ફળ હું? ભગવાનને જઈને કીધું ત્યારે કે ભાઈ એ પોપટ એ સત્સ એ કીડો હતો, એને દેહ છૂટ્યો અને પોપટનો જન્મ મળ્યો છે, એટલે કે એને જઈને પૂછો સત્સંગનું હું ફળ. ત્યાં જઈને પૂછ્યું ભાઈ સત્સંગનું હું ફળ, તો પોપટય એ મરી ગયો. તો નારદજીને થયું કે આ તો સત્સંગનો શબ્દ સાંભળતા જ મૃત્યુ થઈ જાય છે, તો એનું શું ફળ હશે? એટલે આખી વાત આપણે સાંભળી છે. પછી પોપટમાંથી ગાયના વત્સ તરીકે જન્મ, ત્યાં જઈને પૂછ્યું તો વત્સ પણ દેહ છોડી દીધો અને રાજાના કુંવર તરીકે જન્મ. પછી ત્યાં જઈને એને પણ પૂછ્યું મોટો થયો એટલે, તો એનો પણ દેહ છોડીને મોક્ષ થયો. એમ સત્સંગનો મહિમા અપાર છે. મહારાજ સારંગપુરના 9મા વચનાવૃતમાં મહારાજ કે અતિ સાચા ભાવે કરીને જો કોઈ સત્સંગ કરે તો મહારાજ કે તેને કોઈ જાતનો દોષ હૈયામાં રહે નહીં અને દેહ છતાં જ બ્રહ્મરૂપ થઈ જાય. ચિંતામણી કલ્પવૃક્ષ સમાન સત્સંગ છે, જેવા ધારીઓ એવા થઈ જવાય એવો આ સત્સંગ છે. મહારાજ કે અતિ સાચા ભાવે કરીને જો કોઈ સત્સંગ કરે તો દોષ માત્ર ટળી જાય અને દેહ છતાં જ બ્રહ્મરૂપ થઈ જવાય એવો આ સત્સંગનો પ્રતાપ છે. સત્સંગ મસ્તુ તો મહાન જ મળે છે. આગળ સ્વામી કહે છે કે જેવો સત્સંગ છે એવો જણાય જ નહીં ને કોઈકને જણાય તો સત્સંગ કરે નહીં. હવે માનો કે કોઈકને થોડો ઘણો સત્સંગ જાણ્યામાં આવી ગયો તો પછી સત્સંગ થતો નથી. આપણે જાણીએ ઘણીવાર, ઘણા જીવ જાણતા હોય કે ભાઈ સત્સંગ છે, શાસ્ત્રમાં કીધું છે, સત્સંગનો આવો મહિમા છે, સત્સંગ કરીશું તો લક 84 ટળશે, યમયાતના ટળશે, ગર્ભવાસ ટળશે, જન્મ મરણથી મુકાઈને ભગવાનના ધામમાં જવાશે, તો કે વાત તો સાચી પણ એ આપણાથી થાય નહીં. આપણે કંઈ કરવો નથી, બહુ કઠણ પડે કે આપણે નહીં, આપણા કામની વાત નથી. તો ઘણા એવું કે ભાઈ હમણાં નહીં, તો મોટા થઈએ ત્યારે કરવાના, કે જુવાનીમાં બાળપણમાં થોડો સત્સંગ કરવાની ઉંમર છે, એ તો પછી ગઈઢિયા થાય ત્યારે, કંઈ કામ ધંધો ના હોય ત્યારે કરાય, અત્યારે શું કરવાનું. એટલે ઘણા એવું વિચાર, આમ જાણે કે સત્સંગ સારો છે, એનો મહિમા છે, થોડો ઘણો જાણતા હોય ઉપરથી ઇન્દ્રિયોથી. એ સ્વામી કીધું ને કે કોઈકને જણાય તો કરે નહીં. જણાય કેવું? યથાર્થ ના જણાય,
પણ ઉપરથી થોડો ઘણો મહિમા જાણ્યો, બાકી યથાર્થ સત્સંગ જાણે એ તો કરે જ, પણ જાણ્યો છે ઇન્દ્રિયોથી ઉપર છલ્લો, જીવ સુધી નથી જાણ્યો, તો એ શું કરે કે ભાઈ? એનાથી સ્વામી કે જાણે પણ સત્સંગ કરે નહીં. પછી સ્વામી કે ને જો કોઈક કરે તો જેવો સત્સંગ છે તેવો થાય નહીં. કોઈક સત્સંગ સાંભળ્યો, એનો મહિમા જાણ્યો કે ચાલો સત્સંગ કરીએ, તો સ્વામી કે કરે, પણ શું થાય કે જેવો સત્સંગ છે એવો થાય નહીં. સત્સંગ તો અપાર છે, સત્સંગની સાધના ખાલી બાહ્ય સાધનાઓ નથી, આંતરિક સાધનાઓ પણ ઘણી બધી છે. કારણ કે જીવ સત્સંગ કરે પછી જ્યારે કરતાં કરતાં ઘણીવાર સત્સંગ કરવાનો જે હેતુ છે એ બદલી જાય. જે કરવા માટે સત્સંગમાં આવ્યા હોય ને જે કરતા હોય એ કરતાં કરતાં પછી ગાડી ડાયવર્ટ પણ થઈ જાય, ઉદ્દેશ પણ ફરી જાય. પહેલાં આવ્યા હોય જીવના કલ્યાણને માટે, ભગવાનને મોટાને રાજી કરવાને માટે, દાસ ભાવે બીજા ભક્તો સંતોને રાજી કરવા માટે, પોતાના જીવને શુદ્ધ કરવા માટે, પણ પછી શું થાય, ઘણીવાર પછી સત્સંગ કરતાં કરતાં પછી બીજી ઈચ્છાઓ જ પ્રગટે, કે લૌકિક ઈચ્છાઓ કે પદાર્થની ઈચ્છા કરીને, કે પછી કંઈક મોટપ માટે કે એવી બધા માટે પણ સત્સંગ થવા લાગે. મહારાજ કે સત્સંગ કરવો તે કેવળ પોતાના જીવના કલ્યાણને અર્થે જ કરવો, પણ બીજા કોઈ લૌકિક પદાર્થની ઈચ્છા કરીને સત્સંગ કરવો નહીં. સત્સંગ કરતાં પછી બીજી ઈચ્છાઓ થાય તો જેવો સત્સંગ છે એવો થાય નહીં, પછી બીજો સત્સંગ થઈ જાય. એટલે સ્વામી કહે છે કે એને કેવું શરૂઆત છે, એટલે યથાર્થ સત્સંગ થાય તો બહુ ઊંચી સ્થિતિ છે. એટલે સ્વામી કે કદાચ કોઈ સત્સંગ કરે તો જેવો સત્સંગ છે તેવો થાય નહીં. અને ઘણીવાર પછી એવું કે ભાઈ, ઘણા એવી વાત કરે, ભાઈ સત્સંગ કરી પણ બધું તો કોણ કરી શકે, જેટલું થાય એટલું કરીએ. ઘણા પહેલેથી જ એવી સમજણ કરીને કરતા હોય કે જેટલો થાય અને સૂટ આવશે એટલું કરીશું, પણ બધું તો કોણ કોઈ કરી શકે, એવી રીતે તે નક્કી કરીને કરતા હોય. એટલે એવી રીતે પણ સ્વામી કહે કે ઘણીવાર થાય તો જેવો છે એવો થાય નહીં સત્સંગ. પછી સ્વામી કહેને જો થાય તો જાળવવો બહુ કઠણ પડે, અને જો કોઈ યથાર્થ સત્સંગ કરે કે ભગવાનની આજ્ઞા ઉપાસના કરે, ભગવાનની એક એક આજ્ઞા શિક્ષાપત્રીની પાળે, મહારાજની ભક્તિ કરે, નવધા ભક્તિ કરે, ભગવાનની સેવા કરે, સંતોની સમાગમ કથા વાર્તા સાંભળે, થોડી સેવા બધી કરે સત્સંગલક્ષી, આવું બધું કરે, તો સ્વામી કે જો સત્સંગ થાય તો જાળવવો બહુ કઠણ પડે. સત્સંગ થઈ ગયો અને કરવા લાગ્યા તો પછી જાળવવો સ્વામી કે બહુ કઠણ પડેલો. જેટલી વસ્તુ મોંઘી હોય એટલી પછી એની સેફટી પણ એટલી વધારે જરૂરી હોય, જેની કિંમત વધારે એટલે એની જાળવણી પણ અઘરી. બરાબર, કોહિનૂર જેવો હીરો હોય તેના માટે કેટલી બધી સિક્યોરિટી રાખવી પડે ને, કેટલાય સીસી કેમેરાની વચ્ચે ને કેટલાય સિક્યોરિટી ગાર્ડની વચ્ચે, કે ભાઈ એની કિંમત છે, રાઈટ, મોંઘી વસ્તુ છે. એટલે એની સિક્યોરિટી, એની જાળવણી એટલી પણ એટલી જ ઊંચી હોય ત્યારે એ જળવાઈ રહે. સામાન્ય વસ્તુ આપણા ઘરમાં પડી હોય તો આપણને એની કેટલી બધી કેર ના હોય, પણ કંઈક આમ ચેક પડ્યો હોય મોટો તો આપણે અને સાઈન ઓળખ રેડી હોય તો પછી એની કમ્પ્લેટ જાળવીએ, કેમ એની જાળવણી અઘરી છે. કેમ કહેતા જેની વસ્તુની કિંમત છે જેટલી વધારે એટલી એની જાળવણી પણ અઘરી છે. સ્વામી કહે કે જો યથાર્થ સત્સંગ કદાચ થાય તો જાળવવો બહુ કઠણ પડે. સત્સંગ છે તો અપાર છે, એની તો કોઈ કિંમત જ ના થઈ. એવો જે સત્સંગ એ કદાચ થાય લૌકિક બીજી રીતે બાહ્ય રીતે, જેમ કે ભક્તિ કરી, ધર્મ નિયમ પાળવા, સેવા કરવી, દાન કરવું, આ બધું થવા લાગે તો પછી સ્વામી કે જાળવવો કઠણ પડે. એને કાયમ ને કાયમ એવો ને એવો જાળવી રાખવો, એને દિન પ્રતિદિન વધતો ને વધતો રાખવો, એ પછી અઘરું પડે. કેમ
તો સ્વામી કે કાં તો બહેકી જાય ને કાં તો ગાંડો થઈ જાય, એનું રિએક્શન આવે પછી. સત્સંગ કરતાં કરતાં કોઈ પણ વસ્તુનું બીમાર થાય માણસ, પછી ડૉક્ટર પાસે જાય અને દવા લે કે ભાઈ ડાયાબિટીસ શું કહેવાય, બીમાર છીએ તો દવા આપો. તો દવા લે તો ઘણીવાર એસિડિટી વધી જાય, હે ઘણી દવાઈ હોય તો ડાયાબિટીસમાં પાછી વધારી દે. એટલે એક કરવા જતાં બીજો રોગ આવે, એક રોગ ટાળવા જતાં બીજો રોગ. એમ ઘણીવાર સત્સંગ કરતાં કરતાં સ્વામી કે પહેલાં તો આટલી બધી આગળ એટલી બધી વાત કરતી હતી કે સત્સંગ છે એવો જણાય નહીં, કદાચ જણાય તો થાય નહીં, અને સ્વામી કે થાય તો જેવો છે એવો થાય નહીં, અને સ્વામી કે કદાચ થાય તો જાળવો તેનાથી કઠણ પડે. સ્વામી કે શું થાય, તો કે સ્વામી કે કાં તો બહેકી જાય. બહેકી જાય એટલે છકી જાય. શું થાય? છકી જાય. એટલે છકી જવું એટલે કે પછી સત્સંગ કરતાં કરતાં શું થઈ જાય, પછી પોતાનું શ્રેષ્ઠપણું મનાતું જાય કે હું આટલા ધર્મ નિયમ પાળું છું, હું આટલું ભજન કરું છું, હું આટલું દાન કરું છું, હું આટલી સેવા કરું છું, મને આટલું જ્ઞાન છે, આવું તેવું બધું. એ જે હુંપણાનું પોતાનું શ્રેષ્ઠપણું જેટલું સમજાણું એટલું એ સત્સંગનું રિએક્શન આવ્યું. જેના માટે સત્સંગ કરીએ છીએ કંઈક વસ્તુ માટે, જેના માટે એનાથી વિપરીત પરિણામ પછી આવવાના શરૂ થાય. જેમ એક રોગને ટાળવા લીધે બીજા રોગને લાવે છે, રિએક્શન આપે છે, એમ સત્સંગથી થવાના ફાયદાની જગ્યાએ પછી બીજો શરૂ થઈ જાય, રિએક્શન ચાલુ થઈ જાય કે બહેકી જવું એટલે બીજા ભક્તોને પછી હલકા દેખાવા લાગે. સત્સંગની અંદર તો ઘણા ભક્તો હોય, પોતે કદાચ પોતે ભજન કરવા લાગે તો કોઈ ઓછું ભજન કરે છે તેના પ્રત્યે તુચ્છ બુદ્ધિ થાય, પોતે સેવા કરે છે તો કોઈ નથી કરતું તેના પ્રત્યે હલકી બુદ્ધિ થાય, અને બીજા પછી નીચા દેખાવા લાગે, અણસમજું લાગવા લાગે, પોતે જ એક સમજું છે એવું લાગવા લાગે. એટલે આ છકી ગયા થઈ. સત્સંગ કરતાં કરતાં જેનો મહિમા કે અલૌકિકપણું રહેવું જોઈએ એની જગ્યાએ પછી બીજા પ્રત્યેની તુચ્છ બુદ્ધિ થઈ જાય. જે કંઈ મળ્યું છે આ ભગવાનને મોટા સંતો ભક્તોની કૃપાથી મને મળ્યું છે એવું જે દાસપણું રહેવું એ રહેવાની જગ્યાએ બીજું થઈ જાય. તો મહારાજ વખતે મહારાજ ગામડાઓની અંદર ઘણા સંતોને સત્સંગ વિચરણ કરવા માટે મોકલતા, મંડળો સંતોના ગામડા ગામડે વિચરણ ફરે. પછી ઘણીવાર હરિભક્તો એવા હતા કે હરિભક્તોને મહારાજ સત્સંગ વિચરણ માટે મોકલતા, ભક્તો પણ જતા, જેમ કે અલૈયા ખાચર જેવા ભક્તો હતા. તો મહારાજે એક દિવસ શેખજીને પણ કીધું કે તમે પણ ગામડાઓમાં જાઓ ને અમારા સ્વરૂપની ઓળખાણ કરાવો જીવોને. શેખજી કે મહારાજ હું તો કંઈ શાસ્ત્રને જાણતો નથી અને હું ગામ લોકો પાસે જઈને તમારા મહિમાની સ્વરૂપની શું વાત કરી શકું, મારી અંદર તો કોઈ એવી આવડત કળા કે કંઈ જ નથી કે તમારી લોકોને તમારા સ્વરૂપની ઓળખાણ કરાવી શકું, સત્સંગ કરાવી શકું. મહારાજ કે તમારે બીજી કંઈ જરૂર પડશે નહીં, તમારી દાઢી જોશે તોય એને બધું જ્ઞાન મળી જશે. શેખજી કે મહારાજ એવું તો શું થશે? મહારાજ કે તમારે બસ ગામડામાં જઈને અમારા નામની ધૂન કરવાની, બધા લોકોને ભેગા કરવાના અને પછી કહેવાનું કે દેખો મારી દાઢી, બસ તમારી દાઢી જોશે તો જ સમાધિ થઈ જશે જીવને, અને સમાધિમાં અક્ષરધામના દિવ્ય દર્શન કરશે, અમારા દર્શન કરશે, એટલે સમાધિમાંથી નીકળશે એટલે તરત અમારા આશ્રિત થશે, કંઠીઓ પહેરશે, તમારે બીજું કંઈ કરવું પડશે. શેખજી કે મહારાજ જેવી તમારી ઈચ્છા. પણ મહારાજે એને કહી રાખ્યું કે ભાઈ આવી આવી બાબતનું બધું ધ્યાન રાખજો, બધી સેફ્ટી પોઈન્ટ મહારાજે આપી રાખ્યા કે આ કરતાં પછી આ રિએક્શન ના આવે એટલા માટે આટલી વસ્તુનું ધ્યાન રાખજો, એમ કહીને મહારાજે મોકલેલા કે સ્ત્રીઓની સાથે સંપર્ક, સ્ત્રીઓ સાથે બોલવું કે સીધ અતિનો સંપર્ક વગેરે વગેરે મહારાજે કહી રાખેલું. પણ પછી તો શેખજીએ મહારાજની આજ્ઞા લઈને રજા લઈને ગામડાઓમાં વિચરણ કરવા ગયા. પછી તો એમની દાઢી જોઈને અનેક જીવોને સમાધિઓ થવા લાગી,
અને એને સમાધિમાંથી જાગીને એમ કે કહો તમે ભગવાન છો, તો પછી શેખજી કહે કે ના, ભગવાન તો સ્વામિનારાયણ છે, હું તો એનો દાસ છું, ભક્ત છું. શરૂઆતમાં આવું રહ્યું, પણ પછી ધીરે 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 કેટલાય જીવોને સમાધિ દાઢી જોઈને થવા લાગી અને બધા લોકો એને શરણે પડવા લાગ્યા, ત્યારે એને થયું કે હું પણ ભગવાન હોઉં તો હોય એવું થઈ ગયું. ખાલી ભગવાનની આજ્ઞા લઈને સત્સંગ કરવા માટે જતા હતા, કંઈ હતું નહીં, રાઈટ? પણ ભગવાનની કૃપાથી, ભગવાને એટલું ઐશ્વર્ય આપ્યું અને જીવોને જ્યારે એની દાઢી જોઈને સમાધિઓ થવા લાગી અને લોકો એને માનવા પૂજવા લાગ્યા, ત્યાર પછી એને શેખજીને પણ એવું થવા લાગ્યું કે હું કદાચ ભગવાન હોઉં તો, પછી એવું થઈ ગયું હું જ ભગવાન છું. એટલે કહેવાનો મતલબ કે જે કંઈ સત્સંગ કરતાં કરતાં સ્વામી કહે કે સત્સંગ પહેલાં તો થવો જ અઘરો છે, ઓળખવો અઘરો છે, ઓળખ્યા પછી થવો અઘરો છે, થયા પછી પૂરો થવો અઘરો છે. સ્વામી કહે કદાચ પૂરો થાય તો જાળવવો તો અતિ કઠણ છે. સ્વામી કહે શું થઈ જાય, કાં તો બેહકી જવાય, આવું ગાંડપણ આવી જાય, બીજા ભક્તો સંતો પ્રત્યે હલકી બુદ્ધિ થઈ જાય ને પોતે શ્રેષ્ઠ મનાવા લાગે. અને સ્વામી કહે કાં તો ગાંડો થઈ જાય, બીજું શું રે, બીજું શું થાય, તો કે ગાંડો થઈ જાય. ગાંડો એટલે લૌકિક માર્ગે, પછી એને આ લોકના વ્યવહારનું, આ લોકની ક્રિયાઓનું, કે આ લોકના સંબંધનું ઓછું જ્ઞાન રહે. પછી નહીં કહેતા તો હાવ ભગત માણસને, પછી ગાંડા લોક જગતમાં તો એને ગાંડા જ કહેવા લાગે ને પછી, એ મીરા ગાંડી, નરસૈયા ગાંડા, બધાને ગાંડા કહેવા લાગ્યા લોકો. એટલે એ ભગવાન ભગત હોય અને ભગવાનની સ્થિતિમાં હોય, ઓલમોસ્ટ કદાચ સાચો સત્સંગ કરતાં કરતાં ભગવાન એની ઉપર એ કૃપા કરે ને બધી સ્થિતિ એવી થઈ ગઈ હોય, તો લૌકિક માર્ગે તો પછી કેવું લાગે, એનું પોતાનું બધું ભગવાનને અર્પણ કરી દે, તો લોકો કે આ કંઈ બધું ભગવાન માટે, પોતાનું ઘર આ તે કુટુંબ બધું ભગવાનને અર્પણ કરી દેતો, એને સત્સંગનો મહિમા હોય, ભગવાનનો સત્સંગનો સંતો ભક્તોનો પોતાનું સર્વસ્વ ભગવાનને સત્સંગને અર્થે કરી રાખ્યું હોય, તો એ લોકમાં તો ગાંડો જ કહેવાય ને. ગમે ત્યારે ઘરથી નીકળી જાય, ગમે એટલો સમય, એમ કે કાં તો ભાઈ ઘરમાં કંઈ ધ્યાન આપતા નથી, જ્યારે હોય ત્યારે સત્સંગ જ, તો એ લોકો પછી એમ કહે ને આજુબાજુવાળા કે ભાઈ આ તો ભાઈ સત્સંગ સિવાય અમને તો કંઈ દેખાતું જ નથી. એટલે એ રીતે પણ લોકમાં ઘણીવાર કહેવામાં આવે, એટલે કે ગાંડો થઈ જાય લૌકિક માર્ગે. એટલે આ બે રીત થાય, જો સત્સંગ યથાર્થ થાય તો કાં તો બેહકી જાય, એ નહીં સારું, પણ કદાચ ભગવાનની ઈચ્છાથી સ્થિતિ થાય ને લૌકિક રીતે ગાંડ થવાય તો વાંધો નથી. આગળ સ્વામી કહે છે, હવે સ્વામી કહે સત્સંગ તો જાળવી કોણ શકે, તો જેને મહારાજને કોણ જાળવે, તો જેને મહારાજને વિશે ને આ મોટા સંતને વિશે મહાત્મ્ય જ્ઞાને સહિત પ્રીતિ થાય તે જ જાળવે, પણ બીજાથી તો જળવાય નહીં. સત્સંગ જેવો છે એવો કર્યા પછી મહારાજની આજ્ઞા, ઉપાસના, સેવા, ભજન, ભક્તિ, દાન, તપ, વ્રત, નિયમ બધું કર્યા પછી પણ કાયમ ભગવાનને, ભગવાનના મોટા સત્પુરુષનું પરપણું જણાતું રહે, પોતાનું દાસપણું દ્રઢ રહેતું રહે, એના માટે સ્વામી કહે કે જેને ભગવાનને વિશે ને મોટા મહારાજ, બે સ્વામી બે વાત, જેને મહારાજને વિશે ને આ મોટા સંતને વિશે મહાત્મ્ય જ્ઞાને સહિત પ્રીતિ થાય તે જ જાળવે. મહાત્મ્ય સહિત, મહિમાએ સહિત, એની મોટાઈને સમજીને કે આ મહારાજ મળ્યા છે કેવા છે, આ સંત કેવા છે, ભગવાન કે આ મહારાજ સિવાય બીજો કોઈ ભગવાન નથી, અનંત કોટી બ્રહ્માંડમાં એનું જ ધાર્યું થાય છે, જે કંઈ આશ્ચર્ય પૂર્વે થયા, અત્યારે થાય છે કે વર્તમાનમાં થશે, એ આ મહારાજ સિવાય બીજા કોઈના કર્યા કંઈ થતા નથી, એની ઈચ્છા વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી. અને બીજું આ સંતને વિશે, આ સંત એવું કીધું, આ મોટા સંતને વિશે મહાત્મ્ય જ્ઞાને સહિત પ્રીતિ થાય, પ્રગટ પરોક્ષ નહીં, પ્રગટને વિશે જ્યારે પ્રીતિ થાય તો એ સત્સંગ જાળવી શકે. પરોક્ષમાં હોય, પહેલાં તો પ્રીતિ કીધું, મહારાજને વિશે બે વસ્તુ કીધી, ભગવાનને વિશે અને ભગવાનના મોટા સંતને વિશે, આ સંતને વિશે એવું મહાસ્વામીએ વાત કરી, એને વિશે મહાત્મ્ય જ્ઞાને સહિત પ્રીતિ થાય તો સત્સંગ જળવાય. હવે આપણે જોઈએ તો બહુધા કોઈ જીવને સીધી જન્મથી ભગવાનમાં મહાત્મ્ય જ્ઞાને સહિત પ્રીતિ હોય
એવું તો કોઈ મુક્ત હોય પૂર્વના, અને એ જન્મે અને એને ભગવાનમાં પ્રીતિ થાય. બાકી સામાન્ય જીવને સીધી ભગવાનમાં જ પ્રીતિ થતી નથી. ભગવાનના એકાંતિક સંતને વિશે પ્રીતિ થાય, ભગવાનમાં જેને પ્રીતિ છે અનન્ય એવા મોટા સત્પુરુષમાં પ્રીતિ થાય, તો એના યોગે કરીને ભગવાનમાં પ્રીતિ થાય. બાકી ભગવાનમાં પ્રીતિ હોય એવા તો ગોપાળાનંદ સ્વામી જેવા હોય કે જે જન્મે ત્યારથી જ ભગવાન સાથે રમતા હોય, જન્મે ત્યારથી જ એને ભગવાનમાં હેત હોય. રામાનંદ સ્વામી જેવા હોય કે હું જન્મે ત્યારથી જ ભગવાન માટે ઘર ત્યાગ કરી નીકળી ગયા હોય. મુક્તાનંદ સ્વામી જેવા હોય કે ગાંડ પણ કરી નહીં ભગવાન માટે નીકળ્યા હોય. પણ બહુધા જીવને ભગવાનના એવા મોટા સત્પુરુષ છે એને વિશે જ પ્રીતિ થાય, અને એમાં પ્રીતિ થાય પછી એના દ્વારા ભગવાનમાં પ્રીતિ થાય. અને પ્રીતિ પ્રગટમાં થયેલી હોય તો જ સત્સંગ જળવાય. કારણ કે પ્રગટમાં પ્રીતિ હોય, જેમાં પ્રીતિ હોય ને એને રાજી કરવાનું તાન હોય. એ સે જે કુરાજી થાય એવું આપણાથી ના થાય એનું સતત અનુસંધાન હોય જેમાં પ્રીતિ હોય એમાં. બરાબર, મહાત્મ્ય જ્ઞાને સહિત પ્રીતિ કીધું. અને આ આ સંતને વિશે, આ મોટા સંતને વિશે મહાત્મ્ય જ્ઞાને સહિત પ્રીતિ થાય એ જ જાળવે સ્વામી. પ્રગટ સંત અને ભગવાનની વિશે જે જોડાયેલા છે એવા મોટા સંત એને વિશે જ્યારે મહાત્મ્ય જ્ઞાને સહિત પ્રીતિ થાય તો જ સત્સંગ જળવાય. પ્રીતિ થાય એટલે એની ઈચ્છા વિરુદ્ધ એને જે નથી ગમતું એ ના થાય. લોકમાં પણ જેમાં પ્રીતિ થાય છે એને સતત રીઝવવાનું તાન હોય, એને સતત રાજી કરવાનું તાન હોય. અને આપણને ધારો કે પરોક્ષ સંતને વિશે પ્રીતિ હોય કે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાદિત્યાનંદ સ્વામી, એને વિશે મને પ્રીતિ, એને વિશે મને હેત, તો એ આપણું હેત કેવું છે? કદાચ સાચું કે કેવું એ તો એ પોતાની રીતે જ પોતે કે મને હેત છે. પણ જ્યારે પરોક્ષને વિશે હેત હોય ને તો આપણને એટલો ખટકો ના રહે. કેનો ખટકો ના રહે? કે ભાઈ હું આમ કરીશ તો એ મારા પર કુરાજી થશે, કારણ કે એ તો કંઈ જોવા આવવાના જ, એ તો ધામમાં બેઠા હશે મહારાજ જોડે. જો હું આમ નહીં કરું તો એ મારા પર હેત નહીં રાખે એવું આપણને રહે ના રહે. પણ પ્રગટ સંતને વિશે હેત હોય, મોટા સત્પુરુષને વિશે હેત હોય તો આપણને સતત રહે કે જો હું આમ નહીં વર્તું તો એ મારા ઉપર કુરાજી થશે, જો હું આમ વર્તીશ તો જ એ રાજી થશે. તો સતત એને રાજી કરવાનું તાન રહે. હેત છે, પ્રીતિ છે, એટલે મહાત્મ્ય જ્ઞાને સહિત પ્રીતિ છે કે કલ્યાણના દાતા, મોક્ષના દાતા છે. જો એની એને એને કુરાજી થશે તો મારા કલ્યાણમાં ફેર પડશે, એને કુરાજી થાય એવું મારે કંઈ કરવું નથી. આવી પ્રીતિ છે એટલે પ્રગટને વિશે પ્રીતિ હશે તો સત્સંગ જળવાયેલો રહેશે. પણ પરોક્ષમાં એ તો હશે, પ્રીતિ હશે તો એ આપણી પ્રીતિ સાચી ના હોય. કારણ કે પછી એને એ ક્યાં જોવે છે, ક્યાં છે એમ કરીને પછી આપણે આપણી રીતે વર્તી શકીએ. પણ પ્રગટ સંતમાં હેત હોય તો એની વાત મનાય, એને રાજી કરવાનું તાન રહે, એને ના ગમે એવી કોઈ ક્રિયા પણ થાય નહીં. મહારાજ લોયાના 17મા વચનાવતમાં કે જેને ભગવાનનું ને સંતનું મહાત્મ્ય સમજાણું છે તેનો જ પાયો સત્સંગમાં અચળ છે, અને જેને મહાત્મ્ય નથી સમજાણું તેનો વિશ્વાસ નહીં. ભગવાન ને સંતનું મહાત્મ્ય સમજાણું છે તેનો જ પાયો સત્સંગમાં મહારાજ કે અચળ છે. બાકી આમ જે વાત કીધી ને સત્સંગ કઈ રીતે જળવાય, આ રીતે આમાં એ જ વાત કરી સ્વામી. અને વચનામૃતમાં પણ એ જ વાત આવે લોયાના 17મા કે ભગવાન ને સંતનું જેને મહાત્મ્ય સમજાણું છે એ કેવા છે, આ મહારાજ કેવા છે, આ સંત કેવા છે, મોટા સંત કેવા છે. એને પોતાનું તો કંઈ છે નહીં, પણ કઈ જીવાત્માઓને ભગવાનના સુખે સુખિયા કરવા માટે આ લોકમાં આપણી વચ્ચે આપણા જેવા થઈને વિચરે છે તો સતત ભગવાનની મૂર્તિમાં રહેનારા છે. તેમ છતાંય મારા જેવા કંઈ જીવોના કલ્યાણને વાસ્તે આપણી વચ્ચે રહે ને આપણી જોડે આપણી જેવા થઈને રહે છે, બોલે છે, હસે છે, પીવે છે, ખાય છે. એવી રીતે ભગવાનને મોટા સંતનું મહાત્મ્ય જાણી તો એનો સત્સંગમાં અચળ પાયો મહારાજ કે રહે છે. જો મહાત્મા નથી તો અચળ પાયો રહેતો નથી.
ભગવાનના મોટા સત્પુરુષ સાથે રહેતા હોય પણ મહાત્મા ના હોય તો સત્સંગની અંદર કદાચ આપણે બીજા સાધન કરતા હોઈશું પણ એ સાધન કેટલો ટાઈમ સુધી રહે એ નક્કી નહીં, આજે છે અને કાલે શું થાય એ નક્કી ના કહેવાય. ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં મહંત પદે હતા. સ્વામી આમ તો પોતાના માટે તો ત્યાગ વૈરાગ પ્રધાન હોય પણ મંદિરનું કંઈ થોડું પણ નુકસાન થાય તો એ સ્વામીથી સહન થાય નહીં, સ્વામી ચલાવે પણ નહીં. એક દિવસ મંદિરમાંથી કોઈ બળદ ચોર લોકો ચોરી ગયા, મંદિરના બળદ. એટલે સ્વામીને તો ચિંતા થઈ કે આ બળદ કોણ લઈ ગયું હશે. એટલે સ્વામી તો માથે હાથ મૂકીને બેઠેલા બરાબર આમ થોડા નિરાશ જેવા બહારથી જણે. એટલે બીજાને તો એમ થાય કે આ સ્વામી આટલી ત્યાગ વૈરાગ્યની વાતો કરે છે, આટલી શું કહેવાય સાંખની વાતો કરે છે, જગત મિથ્યા ભગવાન એક જ સાચા, ના તો એક બળદ ગયા, ના તો આખા મૂંઝાઈ ગયા છે, આવું કેમ હશે. એટલે પહેલાં એક સાધુ હશે, એણે કીધું કે ઓ સ્વામી તમે આવી મોટી વાતો કરો છો ને તમે એક બળદ ગયા ને એમાં રોવા માંડ્યા, એટલે આમ રોવા જેવા આમ એટલે રડવા રડવા જેવા થઈ ગયા. એટલે સ્વામી કહે ભાઈ તો પછી તને કહીશ ભાઈ સમય આવે ત્યારે. થોડો ટાઈમ પછી આ સાધુરામની કલમ ચોરાઈ ગઈ હશે તો કલમ ચોરાઈ એમાં એ રડવા લાગ્યા. કહેવાનો મતલબ કે એક ગુણાતીતાનંદ સ્વામી તો એક દેવના મમત્વને કારણે કે જે અને ભગવાનની એક જવાબદારી તેના કારણે કરતા, પોતાની સ્થિતિ કે પોતા માટે તેનું કંઈ હતું નહીં, પણ એ જે સાધુ હતા જેની જેવા ગુણાતીતાનંદ સ્વામીના સંગમાં રહીને એની જોડે રહીને જેનાથી કંઈક જે કંઈ સદગુણો આવ્યા હતા, બે સદગુણો ત્યાગ વૈરાગ કે દ્રઢતા, જે કંઈ ભગવાનની ભજન ભક્તિ સંબંધી એવા ગુણાતીતાનંદ સ્વામી જેવા સત્પુરુષના સંગમાં રહીને તો મેળવ્યા હતા, પણ જીવને પોતાના અંદર જ્યારે એ સદગુણો આવ્યા એ સાધન કરતા થયા થોડું ત્યાગ વજન ભજન ભક્તિ નિયમ ધર્મ, એટલે પછી ભગવાનના મોટા સત્પુરુષને વિશે પણ તુચ્છ બુદ્ધિ થઈ ગઈ કે ઓહો આવા મોટા કહેવાય છે ને હજી અમને તો એક બળદ માટે બસ આવું. એટલે કહેવાનો મતલબ કે જ્યારે જીવ થોડા ઘણા સાધન કરે છે ત્યાર પછી ભગવાનના ભક્તો સંતો પ્રત્યે હલકી બુદ્ધિ થઈ જાય. અહીંયા સ્વામી કહે કે આ ભગવાનને ભગવાનના મોટા સંતને વિશે મહાત્મ્ય જ્ઞાન સહિત પ્રીતિ થાય તો જ સત્સંગ જળવાય, નહીંતર જીવથી સત્સંગ જાળવી શકાય નહીં. રઘુનાથદાસ મહારાજ, રામાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આ બધાની વચ્ચે જ રહેતા હતા. ભગવાન હતા સ્વયં, ભગવાનના મોટા સત્પુરુષો હતા રામાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આ બધાની વચ્ચે જ રહેતા હતા. ત્યાગ વૈરાગવાળા હતા, ધર્મ નિયમવાળા હતા, પણ તોય શું થઈ ગયું, ભગવાનના સંતો ભક્તો પ્રત્યે તુચ્છ બુદ્ધિ થઈ, હલકી બુદ્ધિ થઈ, પોતા પ્રત્યે શ્રેષ્ઠ બુદ્ધિ થઈ, તો સત્સંગમાંથી જતું રહેવું પડ્યું. કારણ કે ભગવાનમાં પ્રીતિ ના રહી, ભગવાનના મોટા સંતોમાં મહાત્મ્ય જ્ઞાને સહિત પ્રીતિ રહી નહીં. બાકી બીજું બધું સત્સંગલક્ષી બાહ્ય આચાર બધો હતો પણ પ્રીતિ નથી ભગવાનના મોટા સત્પુરુષને વિશે કે ભગવાનને વિશે, તો સત્સંગ છૂટી ગયો. પણ સ્વામી કે ભગવાનને મોટા સંતને છે જો મહાત્મ્ય જ્ઞાને સહિત પ્રીતિ હોય તો સત્સંગ જળવાયેલો રહે. શિવલાલ શેઠ હતા, કેટલા આમ સ્થિતિવાળા હતા ભગવાનના સંતોના સંતોના સમાગમે કરીને. સ્વામીની વાતમાં જ આવે છે કે શિવલાલ શેઠે ભાવનગર અંદર રઘુવીરજી મહારાજની બહુ મોટી અસવારી કાઢી પોતાના ખર્ચે, અને પોતાની ભાવના હતી કે રઘુવીરજી મહારાજની ભાવનગરની રાજબજારમાં હાથી ઉપર રઘુવીરજી મહારાજની અસવારી નીકળે એ કઢાવી. જૂનાગઢ ગઢપુર મંદિરની અંદર હરિકૃષ્ણ મહારાજ, એ મહારાજ પછી પધરાવ્યા ધામમાં ગયા પછી, એ પણ રઘુવીર એ પણ શિવલાલ શેઠે બધા ઉત્સવ સમયો ખર્ચો પોતા કરીને રઘુવીરજી મહારાજના હસ્તે ત્યાં હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરાવી. આવા બધા મોટા સત્સંગના કાર્ય કર્યા અને પછી એટલા ટાઈમ પછી પછી ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા અને સ્વામી તરત જ જેવા આવ્યા તરત કીધું કે ભાઈ
શિવલાલ તું તો એમ જાણે છે કે બહુ મોટું કામ કર્યું, હે રઘુવીરજી મહારાજને અશ્વારી કાઢીને હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા એટલે બહુ મોટું કાર્ય કર્યું, પણ સ્વામી કે તારે હું જોઉં છું તો અડધો સત્સંગ રહ્યો છે, આટલું મોટું કામ કરીને આવ્યા, આટલું સત્સંગલક્ષી કરીને આવ્યા, બીજું કંઈ બહારનું તો કંઈ કર્યું જ નહોતું, સત્સંગ સંબંધી કર્યું હતું, તોય સ્વામી આવું કીધું. અને આવા મોટા નવલખા શેઠ હોય તો એવું કહી શકે, તો એ શિવલાલે તરત બે હાથ જોડ્યા અને સ્વીકારી લીધું કે હા સ્વામી, અને સ્વામી પાસે પલાઠી વાળીને બેસી ગયા. અને સ્વામીને કીધું કે સ્વામી હવે કસર ટળે એવી મને વાત કરો. સ્વામી કહેવા બે મહિના સુધી તને વાત કરીશ ત્યારે જેવું હતું એવું થશે. કહેવાનો મતલબ કે આવી સ્થિતિ હતી, સત્સંગ સંબંધી કાર્ય કરતા હતા, આવા મોટા શેઠ હતા, તોય ગુણાદિત્યાનંદ સ્વામીએ જ્યારે એવું કીધું તો એને એવું ના લાગ્યું કે આમ કેમ સ્વામી કહે છે, અને પાછા ના પડ્યા, પણ સત્સંગ જળવાયેલો રહ્યો. કેમ? તો કે મહાત્મ્ય જ્ઞાને સહિત પ્રીતિ હતી કે આ સંત છે એ મારા કલ્યાણના દાતા છે, જે કહેશે એમાં મારું હિત જ હશે. ઇધર તો આપણને સીધું આર્ગ્યું થયું કે ભગવાનના મોટા આચાર્યની શોભાયાત્રા કરાવી, ભગવાનની પૂર્તિ પ્રતિષ્ઠા કરાવી, એમાં શું સત્સંગ ઘટી ગયું? સ્વામી કે અડધો રહી ગયો, પણ તોય હા પડી ગઈ સ્વામી આગળ અને બેસી ગયા. સદગુરુ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય કેશવ સ્વામી હતા, કેશવ જીવનદાસજી સ્વામી. આમ જુઓ તો મહારાજ કહે કે અમે બધાને સમાધિ કરાવીએ, પણ મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને ક્યારેય સમાધિ કરાવી નહીં. એમના વચને બીજાને સમાધિ થાય, પણ એમને ક્યારેય સમાધિમાં જાય નહીં. ગોપાળાનંદ સ્વામીના વચને આ કેશવ જીવન સ્વામી અનેકવાર સમાધિઓમાં જાય. કોકનો કંઈક પ્રશ્ન આવે તો સ્વામી કે કેશવ જીવન સ્વામી સમાધિમાં જઈને પૂછી આવો. એટલે પેલો નહીં પ્રસંગ કે પેલા બે ભાઈઓ હતા અને એના પિતા ધામમાં જતા રહ્યા અને એને કંઈ પૈસાની મિલકતની વહેંચણી કરવાની થઈ, તો બે ભાઈને જવું થોડું એ થયું તો કીધું કે ચાલો ગોપાળાનંદ સ્વામી પાસે જઈએ. સ્વામી પાસે જઈને કીધું કે તમારા પિતા કંઈ વિલ બિલ નથી કરી ગયા? કે ના. તો સ્વામીને ગોપાળાનંદ સ્વામી કે કેશવ જીવન સ્વામી સમાધિમાં જાઓ, અક્ષરધામમાં જઈ આવો. તો અક્ષરધામમાં ગયા, પણ અક્ષરધામમાં ક્યાંય પિતાની કંઈ શોધ થઈ નહીં. પાછા આવ્યા અને સ્વામીને કીધું કે સ્વામી ત્યાં તો કંઈ છે નહીં. તો પેલા સ્વામી કે તમારા પિતાને કોની સાથે બેઠક ઉઠક હતી? તો કે ભાઈ રાઘવાનંદ સ્વામી, અમોઘાનંદ સ્વામી સાથે. તો કે અમોઘાનંદ સ્વામી તો રામાયણી હતા, રામની ઉપાસનાવાળા હતા, એટલે નક્કી એ જ ઉપાસના દ્રઢ થઈ લાગે છે. એટલે મહારાજ સ્વામી કહેતો તો પછી વૈકુંઠમાં જાઓ, ત્યાં જ હશે, બીજે ક્યાંય નહીં હોય. એટલે સ્વામી પછી કેશવ જીવન સ્વામી તરત વૈકુંઠમાં ગયા, ત્યાં દાદાને મળ્યા, ત્યાં બધી વાતચીત કરીને આવ્યા અને બધી સમજણ પાડી કે ભાઈ આ ત્યાં જ હતા. પણ કહેવાનો મતલબ કે સ્વામીના વચને કેશવ જીવન સ્વામી અનેકવાર સમાધિમાં જતા અને અક્ષરધામના કે બીજા ધામોમાં જઈને ત્યાંના ઐશ્વર્યો, પ્રતાપ, સામર્થિ વગેરે આવીને પછી કહેતા. પણ તોય ક્યારેય સ્વામીને એવું ના થયું કેશવ જીવન સ્વામી કે આ બધું હું મારાથી થાય છે, ગોપાળન સ્વામીને તો ક્યાં સમાધિ થાય છે, હું જઈને કરી લાવું છું, હું બધાય સમાચાર લઈ આવું છું. અને સતત એવું અનુસંધાન હતું કે આ જે કંઈ થાય છે ગોપાળાનંદ સ્વામીની કૃપાથી થાય છે, એમના વચને થાય છે, મારાથી થતું નથી. એટલે જીવની અંદર એ વસ્તુ દ્રઢ રહેવી એ બહુ મોટી વાત છે. એને કંઈક આવ્યા પછી સત્સંગ કર્યા છે, યથાર્થ સત્સંગ, સ્વામી કીધું કે યથાર્થ સત્સંગ જેવો છે એવો તો થાય નહીં, અને જો થાય તો જાળવવો પછી કઠણ પડે, પછી જળવાતો નથી. મહારાજ અંત્યનું 26મું વચનામૃત છે, બહુ સરસ. મહારાજ આ વચનામૃતની અંદર કહે, મહારાજ કે ભગવાન કોઈ ભક્ત છે ભગવાનનો મહિમા યથાર્થ સમજે, સમજતો હોય, આત્માને બ્રહ્મરૂપે સમજતો હોય, ધર્મમાં દ્રઢ વર્તતો હોય અને અચળ ભગવાનની અચળ ભક્તિ કરતો હોય, આવો હોય. કેટલી ડિગ્રી? 4 વસ્તુ. ભગવાનનો મહિમા યથાર્થ સમજતો હોય કે આ મહારાજ તે આવા જ છે, ત્રણે અવસ્થામાં ફેર ના પડે, અને પોતાના આત્માને બ્રહ્મરૂપ સમજતો હોય, સતત ભગવાનની એક એક આજ્ઞાને દ્રઢતાપૂર્વક પાળતો હોય, ધર્મમાં દ્રઢ હોય અને અચળ ભક્તિ કરતો હોય, ક્યારે મનથી પણ ભગવાન સિવાય બીજે ક્યાંય એનું મન જાય નહીં, ભગવાનની અચળ ભક્તિ, પ્રેમ ભગવાનમાં જ હોય બીજે નહીં, તો પણ સત્સંગમાં કોઈ કાંઈ ન સમજતો હોય ને નિશ્ચય તો હોય તેને મોટો જાણે,
ને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે અને વાર્તા કર્યામાં પોતાની સમજણનો કેફ કોઈની આગળ લગાર પણ જણાવે નહીં એવો જે હોય તે અમને બહુ ગમે. આવો ભક્ત થાય ત્યારે એણે સત્સંગને પચાવ્યો કહેવાય. કેટલી કેટલી ડિગ્રી છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ છે બધી એણે મેળવી લીધી છે. ભગવાનનો જેવો છે એવો મહિમા જાણે છે, યથાર્થ મહિમા. પોતાના આત્માને સતત બ્રહ્મરૂપે સમજે છે કે મારી અંદર મહારાજને મુક્તો સતત રહ્યા છે, હું બ્રહ્મ છું. આવું સતત અનુસંધાન છે, બ્રહ્મ સ્થિતિ છે. મહારાજને એક એક આજ્ઞાને દ્રઢતાપૂર્વક પાળે છે, ભગવાનની અચળ ભક્તિ કરે છે. આટલી વસ્તુ છે. તોય મહારાજ કે સત્સંગમાં કોઈ કાંઈ ન સમજતો હોય, એને કોઈ જ્ઞાન ના હોય, બીજું કંઈ ના હોય, પણ ખાલી એટલું હોય કે આ મહારાજ છે, ભગવાન છે, આટલું જાણતો હોય, તો મહારાજ કે એને મોટો જાણે અને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે. આ વસ્તુ અઘરી છે, બોલવી કે સાત કરવી, પણ જીવથી સ્વીકારવું કે આ બધા ભક્તો સંતો મારાથી મહાન છે, હું તો એની આગળ હાવ અતિ તુચ્છ છું. ને એમાં આટલી સ્થિતિ પ્રાપ્ત ના થઈ હોય, આપણે ખાલી થોડું જ કરતા હોય, કોઈક માળા નથી કરતો ને આપણે માળા ફેરવતા હોય તો આમ થઈ જાય કે આ માળા નથી ફેરવતા બરાબર, તો એની અમે શ્રેષ્ઠતા અનુભવાય. પણ એમાં આટલી સ્થિતિ મેળવ્યા પછી જે પોતાની તુચ્છતા સમજવી અને ભગવાનના ભક્તની મહાનતા સમજવી, એ તો બહુ મોટી વાત છે. અને મહારાજ કે જે એવો થાય એના ઉપર જ અમારો રાજીપો થાય. એટલે કહે ને કે થોડું હોય તો આપણને ઘણું અધૂરું હોય, વધારે છલકાય, પણ જે સાચા છે એને જ હકીકતમાં આપણે સમજીએ કે આપણને ભગવાનને મોટા સત્પુરુષનો મહિમા છે, પણ હકીકતમાં આપણે જોઈએ તો ભગવાનને મોટા સત્પુરુષને આપણો જેટલો મહિમા હશે એટલો આપણને એમનો નથી. જીવની રીતે વાસ્તવિકતાથી જોઈએ તો ઘણીવાર આપણને ખ્યાલ આવે. એટલે મહારાજ આવા ભક્તો ઉપર રાજી થાય છે. આટલી સ્થિતિ થયા પછી પણ ભગવાનના સંતો ભક્તોને અતિ શ્રેષ્ઠ જાણવાના અને પોતાને અતિ તુચ્છ જાણવાના, કોઈ કાંઈ ન સમજતો હોય તોય, અને વાર્તા કર્યામાં પોતાની સમજણનો કેપ કોઈની આગળ લગાર પણ જણવા નહીં કે હું આમ કરું છું, હું આવો છું, મને આવું થાય છે, મને આવું ભગવાન સ્વપ્નમાં આવે છે, અને મારે આજે મહારાજે આવી વાત કરીને પેલું કે જે કંઈ બીજી રીતની શ્રેષ્ઠતા બતાવતી વાતો. કોઈક હેતવાળા હોય ને કોઈ ભક્તને એનું કહેવાય, એકબીજાને મિત્રાચાર્ય હોય ને કોઈને આગળ વધારવા માટે કોઈ એને લાગતું હોય, એને અત્યારે વાત કરે વાત જુદી છે. કોઈ મોટા ભગવાનના ભક્તો હોય, મહાન કે સંતો હોય, એ કઈ વાત જુદી છે. પણ પછી સહેજે પોતાની શ્રેષ્ઠતાને વધારવા માટે કોઈ આગળ જણાવવું, સમજણ, પોતાની સમજણ કે પોતાની જે કંઈ સ્થિતિ છે એને, તો એ ભગવાનને ના ગમે. ભગવાન કે આવો જેવો એ અમને ગમે છે. એટલે ભગવાનના ભક્તની અંદર આપણી અંદર આપણને સતત એવું અનુસંધાન હોવું જોઈએ કે આપણી અંદર જે કંઈ સારું છે, હું કંઈ ભગવાનની ભજન કરી શકું છું, ભગવાનની આજ્ઞા પાળી શકું છું, કે મારાથી ભગવાનના ભક્તોની સંતોની કંઈ સેવા બની આવે છે, એ કેવળ ને કેવળ ભગવાનને મોટાની કૃપાથી જ કરી શકું છું. મારાથી એવું કંઈ થઈ શકે એવો એવું મારી કેપેસિટી નથી. એટલે આપણી અંદર જે કંઈ થાય, જે કંઈ સારા સદગુણો છે, જે કંઈ સારી આવડત છે, એ ભગવાનને મોટાની કૃપાથી થાય છે. આવું સતત હોય તો જ એ સત્સંગ જળવાયેલો રહે. ગુણાદિત્યાનંદ સ્વામીના વખતમાં માવા ભગત હતા. એ ગુણાદિત્યાનંદ સ્વામીનો સમાગમ કરવા જૂનાગઢ આવ્યા અને સ્વામીનો સમાગમ કરીને અતિ મહિમાવાળા ભગત, ભગવાનનો સંતો ભક્તોનો અતિ મહિમા અને સ્થિતિ પણ ઊંચી. પછી સ્વામીએ કીધું કે સારું ભગત, હવે પાછા ઘરે જાઓ. એટલે સ્વામીની રજા લઈને પછી માવા ભગત ઘરે જતા હશે. અને સ્વામીએ આજ્ઞા કરી કે રસ્તામાં જતાં જતાં જેટલા કંઈ નદી આવે, વોંકળા આવે, કે તો ઝરણા બરણા આવે, ત્યાં બધે સ્નાન કરજો. અને સ્નાન કરવાની તમને સ્નાન ઉકળતા ના હોય ને ટાઈમ ના રહે તો ત્યાં પગ બોળીને પછી જજો. કે તમે જ્યાં જ્યાં નાશો, જ્યાં જ્યાં પગ બોળશો તે બધા તીર્થ થશે. આવું કોણે કીધું? ગુણાદિત્યાનંદ સ્વામી માવા ભગતને કીધું કે તમે જ્યાં જ્યાં સ્નાન કરશો ને જ્યાં પગ બોળશો બધા તીર્થ થઈ જશે. માવા ભગતને પણ સ્વામીને આજ્ઞા છે એટલે સ્વામીને કીધું કે સારું સ્વામી, તમે કહેશો એમ. અને ભગતને પણ હા પડી કે સ્વામીએ કીધું તો આપણે કરીશું. એટલે જ્યાં કંઈ નદી આવે ત્યાં સ્નાન કરે, કોઈ ઝરણા વોંકળા આવે તો ત્યાં પણ પગ બોળે, કોઈ ગામડામાં રસ્તામાં ભક્તો આવે
તો તેને રોકાયા હોય પછી ત્યાં સ્નાન કરવા ગયા હોય તો પછી ભગત કહે કે આ તો તીર્થ છે, જે માવા ભગત કહે. તો બીજા ભક્તો હોય એ પણ આ ભગતની સ્થિતિને જાણે, એટલે કે તમારા જેવા ભગત નાય એટલે તીર્થ જ થઈ જાય ને. ત્યારે માવા ભગત કહે ના હું ના આવ્યો કે મારા જ પગના પાણી મેં ચરણ બોળ્યા, પગ બોળ્યો એટલે નહીં, પણ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, મોટા સત્પુરુષે કીધું એટલે મેં બોળ્યા, એટલે આ તીર્થ થયું, એમના વચને થયું, મારાથી થાય નહીં. કહેવાનો મતલબ કે પોતાની શ્રેષ્ઠતા નહીં, બીજાએ કીધું કે વાહ તમારા જેવા ભગતના પગ પડે તો તીર્થ થાય તો એમ ના સ્વીકાર્યું, મોટા સત્પુરુષને વચને કરીને એના એની કૃપાથી એણે જ કર્યું છે એટલે થયું, મેં તો ખાલી એની આજ્ઞા પાળવા માટે કર્યું છે. એટલે શ્રેષ્ઠતા કે પોતાનું મોટાય એ સત્સંગ કરતાં કરતાં ના આવે તો સત્સંગ જળવાય, ઓલો કહેવાય, અને એમાં આગળ વધી શકાય. અને સ્વામી પછી આગળ કે આજ વર્તમાન કાળે જેણે દેહ ધર્યા છે તેનો તો એક પગલું અક્ષરધામમાં છે. અને સ્વામી કે જેને આવા સાધુની ઓળખાણ થઈ તેને તો સ્વામી કે બે પગલા અક્ષરધામમાં જ છે. આજ વર્તમાન કાળે આ સત્સંગ, આ દિવ્ય સત્સંગ, આની અંદર જે કોઈનો જન્મ થયો, આમાં જે કોઈને આવવા મળ્યું, અહીંયા કોઈને બેસવા મળ્યું, આ ભગવાન આ સંતો ભક્તોની મધ્યે જે બેસી શકે છે એ કોઈ સામાન્ય હોય નહીં, અને આ ભગવાનનું ભજન કરી શકે છે તો એ જીવ એક જન્મે બે જન્મે કરીને ચોક્કસ ભગવાનના ધામ સુધી પહોંચવાનો છે, પહોંચવાનો જ છે. એટલે વહેલો મોડો એટલે એક પગલું હવે એનું અક્ષરધામમાં થઈ ગયું. પણ સ્વામી કે જેને આવા સાધુની ઓળખાણ થઈ તેને તો બે પગ અક્ષરધામમાં છે. આ સત્સંગમાં તો સ્વામી કહે ને મહારાજ વચન કે પશુ જેવો હોય એનું પણ પશુનું પણ કલ્યાણ થાય તો મનુષ્યનું કલ્યાણ થાય, એમાં તો શું આશ્ચર્ય છે. પણ ભગવાનના મોટા સત્પુરુષ એની જ્યારે જીવને ઓળખાણ થાય કે ઓ આ સત્પુરુષ તો આ સંત તો સદાય ભગવાનમાં રહેનારા છે, આ તો નિર્દોષ છે, આ તો સર્વજ્ઞ છે, એવું જાણે એ મોટા સંતોની ઓળખાણ થાય ને એનો મહિમા જ જણાય, તો એ સત્પુરુષના યોગે કરીને ભગવાનના સ્વરૂપની જીવની ઓળખાણ થાય અને ભગવાનમાં પ્રીતિ થાય, ભગવાનના સત્પુરુષમાં પ્રીતિ થાય, ભગવાનમાં પ્રીતિ થાય, એનો યથાર્થ મહિમા જણાય, તો એને અહીંયા જ પછી અક્ષરધામનું અનુભૂતિ થાય અને પૂર્ણકામપણું મનાય જાય, કૃતાર્થપણું મનાય જાય, અને એમ ના થાય કે પછી મરીને ક્યારે ધામમાં જઈશું, એ અત્યારે જ ભગવાનના ધામમાં બેઠો હોય. ભગવાનના મોટા સાધુની ઓળખાણ કરવી એ ઘણી અઘરી બાબત હોય, એ અકળ હોય, બાહ્ય રીતે આપણે એને કળી ના શકીએ. મહારાજ અંત્યના 14મા વચનાવૃતમાં કહે કે એવા મોટા સત્પુરુષ છે તો બાહ્ય દ્રષ્ટિએ કરીને વર્તે ત્યારે કંઈ જીવોને નારદ શંકરજી જેવા કરી મૂકે. એ પોતે તો ભગવાનની અંદર મસ્ત રહેતા હોય પણ બાહ્ય રીતે વર્તે, એ તો પ્રવૃત્તિ માર્ગમાં વર્તે, લૌકિક રીતે વર્તે, આપણી જે વચ્ચે વરે, ત્યારે ઘણીવાર લૌકિક રીતે એવું લાગે કે આ તો લૌકિક માર્ગની અંદર બાહ્ય રીતે પ્રવર્તેલા છે, પણ એ રીતે વર્તીને કેટલાય જીવોને પોતા જેવા કરી દે, ભગવાનની અંદર મૂકી દે. ને સ્વામી કે જેને એ વાતનું જ્ઞાન નહીં તેને એ વાત સમજાય નહીં. ને આ સત્સંગમાં તો અનંત પ્રહલાદ ને અનંત અંબરીશ ને પર્વતભાઈ જેવા પણ અનંત છે, પણ એ ક્યારે ખ્યાલ આવે કે આ મોટા સંતોના સમાગમે કરીને એવી દિવ્ય દ્રષ્ટિ મળે એવો મહિમા જણાય ત્યારે, નહીંતર તેમ લાગે કે આમાં તો કંઈ છે નહીં, આ સત્સંગમાં તો બસ હવે બધું આમ જ છે, એમાં કંઈ રહ્યું નથી એવું લાગે ઘણીવાર, એવી બુદ્ધિ થઈ જાય. પણ જ્યારે એવા સંતોનો સમાગમ કરે છે ત્યારે એને પણ સાધુના સમાગમ વિના જ્ઞાન થાય નહીં કે આ જે ઉપર કીધું એ કે આ સત્સંગનો કેવી મહાનતા છે. આ જે પહેલાં કીધું ને સત્સંગ તો જણાય જ નહીં, એ શું ના જણાય કે આ સત્સંગની અંદર જે દિવ્યતા છે, ભગવાનની મોટાઈ છે, સત્સંગની મોટાઈ છે, મોટા સત્પુરુષની મોટાઈ, સંતના સમાગમે કરીને જીવને જણાય છે, એના વગર જણાતી નથી. ને સ્વામી કે જ્ઞાન થયા વિના મહિમા પણ જણાય નહીં, જ્યાં સુધી જ્ઞાન નથી જે વસ્તુનું ત્યાં સુધી એનું મહિમા એની મોટાઈ કઈ રીતે ખ્યાલ આવે. હીરોને પથ્થર બે પીડ્યા હોય પણ ખબર ના પડે ત્યાં સુધી તો પથ્થર જ છે, પછી ખબર પડે કે આ હીરો છે ત્યારે એનો મહિમા જણાય, ત્યાર પછી એની પ્રત્યેની આપણી શું કહેવાય એના પ્રત્યેનો આપણો વ્યવહાર બદલે, પછી એના પ્રત્યેનો અહોભાવ થાય, પહેલાં પથ્થર જ લાગતો હોય.
પણ જ્યારે એનું જ્ઞાન થયું ત્યારે એનો મહિમા જણાય કહો, આ તો બહુ મહાન વસ્તુ છે, આને તો સાચવી રાખવા જેવી છે, આને તો બહુ કિંમત ઉપજ છે. પણ જ્યારે જ્ઞાન થયું ત્યારે મહિમા જણાવો, પણ જ્ઞાન વગર મહિમા થાય ને એમ ભગવાનના સંતોના સમાગમે કરીને ભગવાનનો, સત્સંગનો, સંતો ભક્તોનો મહિમા જણાય છે. અને મહિમા જાણ્યા વિના સુખીઓ પણ થાય નહીં. જ્યાં સુધી આ સત્સંગનો મહિમા ના જણાય, ભગવાનનો મહિમા ના જણાય, સંતો ભક્તોનો મહિમા ના જણાય, ત્યાં સુધી જીવમાં સુખ આવે નહીં. અને સુખ આવવા માટે સંત સમાગમ છે, મુખ્ય છે, એમાં સ્વામી કે કાંઈ સંશય નથી. એટલે આ વાતે કરીને આપણને સત્સંગમાં જ્યાં છીએ ત્યાંથી જો કોઈ જીવ એવો હશે કે જેને સત્સંગ શું છે જ નહીં ખબર હોય, પણ જો સંતમાં પ્રીતિ થઈ જશે, એવા સાચા સત્પુરુષમાં પ્રીતિ થઈ જશે, તો સત્સંગ એ ઓળખાશે. સત્સંગ ઓળખાયા પછી સત્સંગ કરતો પણ થશે. સત્સંગ કરતા થતાં જ્યાં હશે ત્યાંથી દિન પ્રતિદિન ઉપર પણ આવતો જશે અને સત્સંગ પાર પણ પડશે. અને કોઈ કદાચ પૂરો સત્સંગ કરતો હશે, બધું જ કરતો હશે, આજ્ઞા, નિયમ, ધર્મ, ઉપાસના, ભક્તિ બધું કરશે, પણ જો ભગવાનના સાચા એવા સત્પુરુષમાં પ્રીતિ નહીં હોય તો એ બધું ઉડી જશે. એકને કંઈ નથી પણ સાચામાં હેત છે, પ્રીતિ છે, તો બધું થશે. અને એકને બધું છે પણ જો પ્રીતિ નહીં હોય એવા મોટા સત્પુરુષને વિશે તો બધું ઉડી જશે. એટલે મોટા સત્પુરુષને વિશે પ્રીતિ એ મુખ્ય છે. એટલે મહારાજ અને મુક્તાનંદ સ્વામી જેવા મોટા સત્પુરુષની વચ્ચે રહેતા હોય તોય સુખિયા ના થાય જીવ, જો એનો મહિમા ના હોય તો. મહિમા જણાય તો જીવ સુખ્યો થાય છે. આ વાતથી આપણે મહારાજના ચરણોમાં, સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, અમને આપના સ્વરૂપને વિશે મહાત્મ્ય જ્ઞાન સહિત પ્રીતિ થાય. આપના મોટા સત્પુરુષ એને વિશે અમને મહાત્મ્ય જ્ઞાન સહિત પ્રીતિ થાય એટલી પ્રાર્થના કરી આજની કથાને આપણે પૂરી કરીશું. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરિ કૃષ્ણ મહારાજની જય.